एक तरफ लॉकडाउन ना कारणे धंधा रोजगार ठप थया छे, बे महिनाथी लोकोनी आवक पर कोरोना नामनो ग्रहण लाग्यु छे। त्यां ज बीजी बाजु लॉकडाउन खुलता पेट्रोलना भावमां 1.74 पैसानो अधध वधारो झींकी देता सामान्य प्रजा परेशान छे, लोकोमां रोष छे। त्यारे मंतव्य न्यूजनी टीम पहोंची सूरत, सुरती लालाओ साथे वातचीत करी पेट्रोलना वधेला भावना कारणे थयेली परेशानीनो ताग मेळव्यो। સખત વધી રહ્યા છે, લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે। અહીં પેટ્રોલ પંપ પર આપણે ઊભા છીએ, અથવાગેટ વિસ્તારમાં પેટ્રોલ પંપ છે, અહીં લોકો પેટ્રોલ પૂરવા માટે તો આવી રહ્યા છે, પરંતુ પેટ્રોલના જે ભાવ છે એ ભાવ છેલ્લા 3-4 દિવસથી સતત વધી રહ્યા છે। આજનો જે ભાવ છે એ ભાવ આપણે અહીં બતાવી દઉં, પેટ્રોલનો ભાવ 69.08 એટલે લગભગ 70 રૂપિયાની નજીક પહોંચી ગયો છે, ત્યારે ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે અને એ ભાવ પણ સતત વધી રહ્યો છે, એટલે લોકોની પરેશાની ચોક્કસ વધી રહી છે। એક તરફ કોરોનાની મહામારીમાં જ્યારે 2 મહિના ધંધા પાણી લોકોના બંધ રહ્યા હતા, લોકડાઉન હતો, ત્યારની પરિસ્થિતિમાં વેપાર ધંધા બંધ હોવાથી લોકો પાસે આમેય પૈસા નથી રહ્યા, ત્યારે આ પ્રકારે જે ભાવ વધી રહ્યો છે, સતત વધી રહ્યો છે, 69 રૂપિયા સુધી પેટ્રોલનો ભાવ પહોંચી ગયો છે। સૌથી વધુ અસર સામાન્ય વર્ગને થઈ રહી છે, કારણ કે જ્યારે લોકડાઉન ખુલ્યું છે લોકો પોતાના નોકરી ધંધા માટે જતા હોય છે, ત્યારે પેટ્રોલ એક આવશ્યક વસ્તુ છે અને ભાવ વધતા લોકોની પરેશાની ચોક્કસ વધી રહી છે। ત્યારે અહીં જે પેટ્રોલ પૂરવા માટે આવ્યા છે એમની સાથે વાત કરીશું। ભાઈ, પેટ્રોલના ભાવ 70ની પાસે પહોંચી ગયા છે, શું કહેશો આપ? બહુ વધારે ભાવ છે, 2 મહિના ધંધા રોજગાર બંધ હતા, હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, કેટલી મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો? સામાન્ય માણસને તો બહુ જ કરવો પડે, લોકોની પરેશાની ચોક્કસ વધી રહી છે સામાન્ય વ્યક્તિની, કારણ કે ભાવ સતત વધી રહ્યા છે, લોકો પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે તો આવી રહ્યા છે, દ્રશ્યમાં જોઈશું, કારણ કે અનિવાર્ય વસ્તુ છે, વાહન ચલાવવું ફરજિયાત છે ધંધા રોજગાર માટે જવા માટે, ત્યારે જે ભાવ સતત વધી રહ્યા છે એટલે કહી શકાય કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા લોકોની મુશ્કેલી વધી રહી છે। ડીઝલનો જે ભાવ છે એ પણ 67 રૂપિયા અને 21 પૈસા સુધી પહોંચી ગયો છે, પેટ્રોલનો ભાવ સતત વધી રહ્યો છે। આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું, કઈ રીતે પરિવારનું ગુજરાન ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન સામાન્ય માણસ માટે બની રહેતો હોય છે અને સરકાર આ મુદ્દા પર ધ્યાન આપે, કારણ કે કોરોનાની મહામારી છે, એક તરફ ધંધા વેપાર નથી ચાલી રહ્યા તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, આ પરિસ્થિતિમાં લોકો મુશ્કેલીમાં મુકાય એ સ્વાભાવિક છે।